તમે જાણો છો તેમ વિવિધ પ્રકારની સિક્યોરિટીઝ અથવા ઇન્ડસ્ટ્રીઝ પર તમારા ઇન્વેસ્ટમેન્ટનું ડાયવર્સિફિકેશન અથવા સ્પ્રેડિંગ એક રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસ છે, જે એ સુનિશ્ચિત કરે છે કે તમારો પોર્ટફોલિયો માર્કેટની વોલેટિલિટીનો સામનો કરી શકે છે. પરંતુ જુદા જુદા ઇન્વેસ્ટમેન્ટ ક્લાસમાં કેવી રીતે ડાયવર્સિફિકેશન કરવું તે અંગે સાવચેત રહેવું જોઈએ. તમારા પોર્ટફોલિયોને કોઈની પણ એસેટથી વધુ પડતો એક્સપોઝ કરવો અથવા અંડર એક્સપોઝ કરવો તમને વધુ રોકાણના જોખમમાં મૂકી શકે છે અને તેથી ઓછી આવક થઈ શકે છે. અહીંથી જ એસેટ એલોકેશનની શરૂઆત થાય છે. તે તમારા રિસ્ક ટોલરન્સ, લક્ષ્યો અને રોકાણના ટાઈમ હોરાઇઝન અનુસાર તમારા પોર્ટફોલિયોમાં એસેટ ક્લાસના સંતુલિત મિશ્રણના ઉમેરાનો સંદર્ભ આપે છે. ચેસની રમતનો વિચાર કરો. જો તમારી રમત ફક્ત નાઇટ્સની બનેલી હોય તો શું તમે જીતી શકશો? જરાય નહીં. જીતવાની સારી તક મેળવવા માટે તમે એક એવી ટીમ ઈચ્છો છો કે જેમાં વિવિધ શક્તિ અને કુશળતા ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેઓ એકબીજાની નબળાઈઓને સંતુલિત કરી શકે. ચેસની રમતની જેમ જ જુદા જુદા ટુકડાઓની જરૂર પડે છે, જે રીતે જુદી જુદી રીતે આગળ વધી શકે છે. તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટી, ડેટ, કેશ અને અન્ય એસેટ ક્લાસીસના સારા મિશ્રણની જરૂર પડે છે, જે દરેકને તમારા પોર્ટફોલિયોમાં ચોક્કસ ભૂમિકા ભજવવાની હોય છે. ઉદાહરણ તરીકે, ઇક્વિટી તમને સમય જતાં ઊંચું રિટર્ન મેળવવામાં મદદ કરી શકે છે, પરંતુ તેમાં જોખમ પણ સામેલ છે. બીજી તરફ, ડેટ તમારા પોર્ટફોલિયોમાં સ્થિરતા ઉમેરવામાં મદદ કરે છે, પરંતુ ઓછા રિસ્કે મર્યાદિત રિટર્ન જ આપે છે. બેંકમાં કેશ તમને સુરક્ષાની ભાવના આપી શકે છે, પરંતુ ખાસ કરીને ઇન્ફ્લેશનના જોખમને ધ્યાનમાં રાખીને વધુ વ્યાજ મેળવી શકતા નથી. એક મજબૂત પોર્ટફોલિયો બનાવવા માટે દરેક એસેટ ક્લાસ કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તે તમે સમજો તે મહત્વનું છે. અને તમે ઊંચું રિટર્ન મેળવવા માંગતા હો અને ઇક્વિટીમાં રોકાણ કરવા માંગતા હો, પરંતુ કેપિટલ પ્રોટેક્શન માટે તમારા પોર્ટફોલિયોમાં ડેટની જરૂરિયાતને ઓછી આંકશો નહીં. હવે તમારા પોર્ટફોલિયોનું એસેટ એલોકેશન નક્કી કરવા માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી. તે તમારી રિસ્ક પ્રોફાઇલ અને તમારા નાણાકીય લક્ષ્યોના સંયોજન પર આધારિત છે, જે તમે પ્રાપ્ત કરવા માંગો છો. બદલામાં તમારી રિસ્ક પ્રોફાઇલ, જોખમ લેવાની તમારી ક્ષમતા, જોખમ લેવાની તમારી ઈચ્છા અને તમારા ધ્યેયો હાંસલ કરવા માટે તમારા માટે ખરેખર જરૂરી જોખમના મિશ્રણ દ્વારા નક્કી થાય છે. પરંતુ તમારે શા માટે રિસ્ક લેવું જોઈએ? આ એટલા માટે છે કારણ કે રિસ્ક અને રિટર્ન એ એક જ સિક્કાની બે બાજુ છે. જો તમારે વધુ રિટર્ન જોઈતું હોય તો તમારે ઊંચું જોખમ લેવા માટે તૈયાર રહેવાની જરૂર છે, અલબત્ત જ્યારે તે સારી રીતે સંચાલિત કરવામાં સક્ષમ છે. યાદ રાખો કે રિસ્ક એ અનિયમિતપણે તે કિંમત છે જે તમે તકમાંથી લાભ મેળવવા માટે ચૂકવવા તૈયાર છો. ઘણીવાર તમારી જોખમ ક્ષમતા અને જોખમ પ્રત્યેની તમારી સહિષ્ણુતા સિંકમાં ન હોઈ શકે. ધારો કે તમારી આવક અત્યંત સ્થિર છે અને તમારી પાસે નોકરીની સલામતી છે, તો તમે તમારી જાતને એવી સ્થિતિમાં મૂકી શકો છો કે જ્યાં તમે ખરેખર ઊંચું જોખમ લઈ શકો, જેનો અર્થ એ થયો કે હવે તમારી જોખમ ક્ષમતા વધી છે. જો કે જો તમે સામાન્ય રીતે એવા પ્રકારની વ્યક્તિ છો જે તમારા રોકાણ મૂલ્યના કામચલાઉ ધોવાણથી સરળતાથી અસ્વસ્થ થઈ જાય છે, તો તમારી જોખમ સહનશીલતા ઓછી છે. જોખમની ક્ષમતા, સહિષ્ણુતા અને જોખમ લેવાની જરૂરિયાત વચ્ચેનું યોગ્ય સંતુલન તમારા રોકાણની પસંદગીઓ અને તેના પરિણામે તમારું એસેટ એલોકેશન નક્કી કરવું જોઈએ. ચાલો આપણે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશન પર પાછા જઈએ. તમે તમારા પોર્ટફોલિયોમાં ઉમેરો છો તે દરેક એસેટનું પ્રમાણ તમારી રિસ્ક પ્રોફાઇલ અનુસાર અલગ અલગ હોવું જોઈએ. હવે જ્યારે જરૂરી હોય ત્યારે તમારા પોર્ટફોલિયોના એસેટ એલોકેશનને રીબેલેન્સ કરવું એ એક મહત્વપૂર્ણ પાસું છે. ચાલો આપણે ધારી લઈએ કે તમે એક મધ્યમ રિસ્ક પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિ છો અને આપેલ સમયગાળામાં તમારી પસંદ કરેલ ઇક્વિટી એસેટે સારો દેખાવ કર્યો અને મૂલ્યમાં વધારો થયો. આનો અર્થ એ થશે કે તમારી પાસેથી કોઈ વધારાનું રોકાણ ન હોવા છતાં ઇક્વિટી હવે તમારા પોર્ટફોલિયોનો મોટો ભાગ બનશે. હકીકતમાં બજારની હિલચાલ સાથે વિવિધ અસ્કયામતોમાં તમારી હોલ્ડિંગ્સ તેમની નિર્ધારિત ઉપલી અથવા નીચલી લિમિટનો ભંગ કરી શકે છે. આ તમને જાણ્યા વિના પણ તમે જે રિસ્કનો સામનો કરો છો તેમાં વધારો કરી શકે છે. તેથી તમારા પોર્ટફોલિયોમાં તમે શરૂઆતમાં ઇચ્છતા હતા તે એલોકેશનને રીબેલેન્સ કરવાની જરૂર પડશે. આ પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવા માટે તમારે કાં તો તમારા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં ઘટાડો કરવો પડશે, અથવા જ્યાં સુધી એસેટ એલોકેશન તમારી મૂળભૂત રીતે અસાઇન લિમિટમાં ન આવે ત્યાં સુધી અન્ય એસેટ ક્લાસ, ડેટ અથવા અન્ય એસેટ ક્લાસમાં તમારું રોકાણ વધારવું પડશે. એસેટ એલોકેશન તમને વિવિધ એસેટ ક્લાસ દ્વારા આપવામાં આવતા લાભોમાં ભાગ લેવાની ખાતરી કરતી વખતે રોકાણના જોખમોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં માત્ર શિસ્તની જ જરૂર પડે છે. તેથી તમારા પોર્ટફોલિયોનું એસેટ એલોકેશન સાતત્યપૂર્ણ અને સુઆયોજિત રહે તે સુનિશ્ચિત કરવાથી તમને લાંબા ગાળે સારું રિટર્ન મેળવવામાં મદદ મળશે, અને તે પણ જોખમના સારી રીતે સંચાલિત સ્તરે. યાદ રાખો, તમારી એસેટ એલોકેશન પેટર્ન પથ્થરની લકીર નથી. તમારી રિસ્ક પ્રોફાઇલમાં ફેરફાર, તમારી આવક અને ખર્ચની પેટર્નમાં ફેરફાર
નાણાકીય પ્રતિબદ્ધતાઓમાં ફેરફાર, જીવનના તબક્કા વગેરે સાથે તે બદલાઈ શકે છે. આ જ કારણ છે કે તમારે સમયાંતરે તમારી એસેટ એલોકેશનની સમીક્ષા કરવી જોઈએ, તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સાથે પરામર્શ કરીને અને જરૂર પડે તો રીબેલેન્સ કરવું જોઈએ. નિષ્કર્ષમાં, સારી રીતે ડાયવર્સિફાઈ કરેલા પોર્ટફોલિયોને એસેટ એલોકેશન પેટર્નની જરૂર પડે છે, જે તમારા પોર્ટફોલિયોના રિસ્ક રિટર્નની લાક્ષણિકતાઓને શ્રેષ્ઠ બનાવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરીને તમારા માટે એસેટ એલોકેશનનો લાભ મેળવવાની એક સરળ રીત છે. તેઓ તમને વિવિધ એસેટ ક્લાસના સંયોજનમાં રોકાણ કરવાનો ઇનબિલ્ટ લાભ પ્રદાન કરે છે, અને સાથે સાથે નિષ્ણાત સતત પોર્ટફોલિયોની સમીક્ષા કરે છે અને એસેટમાં યોગ્ય બેલેન્સ જાળવે છે. તમારા માટે કયું ફંડ યોગ્ય છે તે જાણવા માટે તમે તમારા રોકાણ સલાહકારની સલાહ લઈ શકો છો. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. Mutual fund રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.